સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા પરિવારનો સામૂહિક આપઘાતનો કિસ્સો બહાર આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના, સિહોરના અને સુરતમાં રહી હીરા ઘસુ તરીકે કામ કરતા રત્નકલાકાર વિનુભાઈ મોરડિયા, તેમના પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી સેનિતાએ સીમાળા કેનાલ રોડ પર અનાજમાં નાખવાની એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામની ઝેરી દવા ગટગટાવી લેતા ચારેયને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. અહીં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વિનુભાઈએ એક વિડીયો બનાવ્યો છે જેમાં આપઘાત કરવા સિવાય હવે કોઈ રસ્તો નથી, આર્થિક ભીસ્તી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સેકન્ડ, એક હવે એ કોઈ ખબર નથી. આપણે નેરવાળા રોડે ચારે બે હાલતમાં મળ્યા છે અને હોસ્પિટલ લઈ ગયા છે, અને બે મૃત્યુ જાહેર હોસ્પિટલવાળાએ અમને કર્યા રાતે ને રાતે. એટલે અહીં સમીમીરમાં એમ પોસ્ટમોર્ટમમાં લેવા છે. બે હોસ્પિટલ છે અત્યારે હાલમાં. હવે તો એ કેમ, હું તો મને કોઈ ખ્યાલ જ નથી. એટલે હું અમને કેમ કઈ રીતે કહી શકું આ કારણ હોય તે આ બન્યું હોય. એમ પાંચ ડાયમંડમાં જોબ કરતા, એક અમારા ભાભી અને એક દીકરીઓ અને અમારા ભાઈ, એ બે હોસ્પિટલ હજી દાખલ છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ ઉપર સામૂહિક દવા પીવા બાબતની જાહેરાત પોલીસને મળેલી, જે જાણવા જોગના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આ કામે જે સામૂહિક પરિવારે દવા પી આપઘાતનો પ્રયાસ કરેલ તેના કઝિન પ્રવીણભાઈ વાલજીભાઈ મોરડિયા નાઓએ જાહેરાત આપેલી. તેમની જાહેરાતમાં જણાવેલ કે 7:45 વાગે તેમના કઝિન ભાઈ પોતે વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા નાઓનો પોતાના ઉપર ફોન આવેલો અને જણાવેલું કે મારી દીકરો અને દીકરી ઘરે છે, તેના સાથે તમે સાચવજો, અને અચાનક ફોન કાપી લીધેલો, જેથી જાહેરાત આપનારને શંકા જતા અવારનવાર ફોન કરતા સંપર્ક થયેલ નહીં, તેથી રૂબરૂ એમ અન્ય મિત્રો સાથે પહોંચી જતા કેનાલ રોડની બાજુમાં તે પરિવારના ચારે સભ્યો એટલે કે વિનુભાઈ મોરડિયા, ક્રિશ વિનુભાઈ મોરડિયા, શારદાબેન તથા